નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. અત્યારે 6:30 નો સમય થયો છે. ગણતરીની મિનિટોમાં વાવાઝોડું બીપરજોય ટકરાવવાનું છે. અત્યારે વાદળોની દિવાલે સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરી લીધો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. તો જોઈએ સંપૂર્ણ અપડેટ. અત્યારે કયા કયા વિસ્તારમાં પવનની ઝડપ કેટલી છે. વાવાઝોડું જ્યાં સક્રિય છે ત્યાં પવનની ઝડપ 121 કિલોમીટર પ્રતિ કલાક, તેમજ નલિયા આજુબાજુ 113, ખાવડા 79, ગાંધીધામ 81, ઓખા 114 કિલોમીટર પ્રતિ કલાક, તેમજ બાકીના વિસ્તારો જોઈએ તો રાજકોટથી ભાવનગર સુધીના જે વિસ્તારો છે જેમાં 55 થી 65 ની પવનની ઝડપ જોવા મળશે. અમદાવાદ આજુબાજુ 45 થી 47, જે વાવાઝોડાનો જે ઘેરાવો છે તે અત્યારે જામનગર આજુબાજુના વિસ્તારો સુધી છે, અને અંતર વાવાઝોડાનું જખૌથી 60 કિલોમીટર જેવું અત્યારે ગણી શકાય. તો ગણતરીની મિનિટોમાં વાવાઝોડું આગળ વધી શકે અને ટકરાઈ શકે છે. આજે રાત્રે 9 વાગ્યા પછી વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે તેની પવનની ઝડપ જોઈએ. 11 વાગ્યા આજુબાજુ નલિયા આજુબાજુ 110, વાવાઝોડું ટકરાય ત્યાં 115, ખાવડા 87, ગાંધીધામમાં 82. આ રીતે પવનની ઝડપમાં વધારો થશે. ઓખા, જામનગર, મોરબી આ બધા વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ વધારે જોવા મળશે. તો જૂનાગઢ સુધી 65 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. કારણ કે સાયક્લોનની જે દિવાલ છે તેનો જે ઘેરાવો છે તે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો સુધી પહોંચે છે. 500 કિલોમીટરના એરિયામાં તેની અસર જોવા મળશે. જોઈએ આગામી સમયમાં હવે વાવાઝોડું ગુજરાત ઉપરથી પસાર થતાં 3 થી 4 કલાક જેવો સમય લેન્ડિંગમાં લેન્ડફોલમાં લાગશે, જેની અંદર 3 થી 4 કલાક એટલે કે રાત્રિના 2 વાગ્યા સુધીની અપડેટમાં આ વાવાઝોડું ગુજરાતના કચ્છ જિલ્લા ઉપર હશે, અને અતિ ભારે વરસાદ કચ્છમાં આગામી 3 થી 4 કલાક સુધી પડી શકે છે. આવતીકાલે પણ વાવાઝોડું જો કચ્છની એરિયા વટાવી રાજસ્થાન આજુબાજુ સક્રિય થાય તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 80 થી 85ના પવનની ઝડપ જોવા મળે તેવા પવનો બનાસકાંઠા, સાબરકાંઠામાં ફૂંકાય તેવી શક્યતા રહેલી છે. હવે જોઈએ અત્યારે ગુજરાત ઉપર સૌરાષ્ટ્ર કચ્છની અંદર વાદળો છવાયેલા છે, ઉત્તર ગુજરાતમાં પણ વાદળો છવાયેલા છે. તો આ બધા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં સૌથી ઓછો વરસાદ પડવાનો હોય તે માત્ર અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના વિસ્તારો છે તેમાં છે. બાકી વરસાદની અપડેટ જોઈએ, અત્યારના સમયની અપડેટ જોઈએ તો સમગ્ર કચ્છની અંદર અત્યારે વરસાદની શરૂઆત જેમાં નલિયાથી સૌથી વધારે ઘાતક વરસાદ પડશે, તેમજ ઓખા, દ્વારકામાં સૌથી વધારે વરસાદ પડશે. જામનગર, હળવદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડશે. સુરત, ભાવનગર તેમજ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે. વાવાઝોડાનો જે ઘેરાવો છે તે આ બાજુ નમેલો હોવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનો લાભ મળશે. જોઈએ હવે આગામી સમયની અંદર રાત્રે કેટલો વરસાદ પડી શકે. તો રાત્રિના સમયે પણ સૌરાષ્ટ્રમાં લગાતાર વરસાદ પડવાનો છે, અને કચ્છમાં સૌથી વધારે અતિ ભારે વરસાદ પડશે. 25 વર્ષનો રેકોર્ડ તોડશે તેવું લાગી રહ્યું છે. તેમજ નલિયા આજુબાજુ સૌથી વધારે પૂર હોનાર જેવી સ્થિતિ સર્જાય તેવો વરસાદ પડશે. આવતીકાલે 16 તારીખમાં પણ દિવસભર વરસાદી માહોલ કચ્છમાં જોવા મળે તેવું લાગી રહ્યું છે. આવતીકાલે દિવસે પણ જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની લગાતાર એન્ટ્રી યથાવત રહેશે, તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈગામ, પાલનપુર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. તો મિત્રો, આથી અત્યારની 6:30 વાગ્યાની અપડેટ. વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારની લાઈવ અપડેટમાં ફરી વખત મળીશું. જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ.